માંગરોળના ખાનદાન ફળિયામાં ચાલતા જુગારધામ પર પરેશ નાઈએ વેશપલટો કરી રેડ કરતા 1 લાખ વધુ રોકડ રકમ, 2 ફોર વ્હીલર, 1 મોટરસાઇકલ સાથે કુલ 9 લાખ કરતા વધુની કિંમતના મુદ્દામાલ સાથે દેશ જુગારીઓને ઝડપી પાડ્યા છે. માંગરોળના પીએસઆઈ પરેશ H9 ને બાતમી મળી હતી કે માંગરોળના ખાનદાન ફળિયામાં જુગાર રમાઈ રહ્યો છે, જેને પગલે પીએસઆઈએ વેશ પલટો કરી માંગરોળના ખાનદાન ફળિયામાં જઈ કોઈકને પૂછ્યું કે જુગાર ક્યાં રમાય છે. હું પણ જુગાર રમવા આવ્યો છું એમ કહી વેશ જોઈ જુગાર રમવા આવ્યા હશે એમ સમજી આ ફળિયામાં ઇસ્માઇલ ઇબ્રાહીમ દિવાનના મકાનમાં જુગાર રમાતો હતો. તે મકાન બનાવતા જ પીએસઆઈ ત્યાં પહોંચી ગયા હતા અને દરવાજો ખખડાવતો અંદરથી દરવાજો ખોલતા 10 જેટલા એસમો જુગાર રમતા પકડાઈ જવા પામ્યા હતા. પીએસઆઈ નાઈએ અગાઉ તે ડીવાયએસપી સુરત ગ્રામ્ય પાસેથી જુગાર નંબર 6 મુજબનો વોરંટ નંબર 19/2020 મેળવી લીધો હતો. પોલીસ જુગાર રમતા સાજિદ મકરાણી, ઇન્દ્રસ મકરાણી, દાઉદ ગફર મકરાણી, ધર્મેશ રાઠોડ, સાદિક ગફાર શેખ, રાજુભાઈ મુસ્તુફાઈ દિવાન, શબ્બીર મુનશી, ઇમરાન બુલછી, બશીર ગોરી, બરવંત વસાવા મળી ડેશ આરોપીઓની ધરપકડ કરી રોકડ અને વાહનો મળી ₹9,87,210 મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે માંગરોળના ખાનદાન ફળિયામાં રહેતા ઇરફાન ઇલિયાસ મકરાણી, અક્રમ મકરાણી, ઇસ્માઇલ ઇબ્રાહીમ શાહને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. ઉપરોક્ત કામગીરીમાં પીએસઆઈ પરેશ નાઈન સાથે પોલીસ સ્ટાફના જયકિશન મોહિલા, પ્રકાશ રમણ, અનિલકુમાર, દિવાનસિંહ, અમૃતધનજી, તૃષિરભાઈ, મનસુખભાઈ વગેરેના જોડાયા હતા.